ફ્રેન્ડ્સ, હું છું વેદી અને તમે જોયા છો તમારો ફેવરિટ શો લાઇટ્સ કેમેરા અને ધમાલ. આજે કંઈક એવી વાત કરવી છે કે જે તમારી અને મારી બંનેની ગમતી હશે. ગીતોની વાત કરવી છે, ગીતો સાથે જોડાયેલા તમામ લોકોની પણ વાત કરવી છે, અને સાથે એવા ગીતોની વાત કરવી છે કે જે તમને એક જુદા ગગનમાં લઈ જાય અને પછી તમે કહો કે ભાઈ આજ છે મન મેળો. મારી સાથે છે પાર્થ ભરત ઠક્કર, આપનું સ્વાગત છે પાર્થ. થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ. મને પહેલો ક્વેશ્ચન તો તમને એ જ કરવો છે કે જેમ અમે લોકો તમારા આટલા સોંગ્સ રિપીટ મોડ પર સાંભળીએ છીએ, તમે સાંભળો છો કે નહીં રિપીટ મોડ પર? યા, એટલે જ્યાં સુધી એવું થાય કે આઈ એમ હેપી એન્ડ સેટિસ્ફાઈડ વિથ માય બેબી, જે મારું ગીત ઇઝ અ બેબી, એટલે એને આપણે જેમ આપણા બાળકને પરવરિશ કરીએ એવી રીતે અમારા ગીતને અમે વી કીપ ગ્રોઈંગ એન્ડ વી લેટ ધ સોંગ ગ્રો. ત્યાં સુધી બહુ સાંભળું અને હું સખત એ રીતે જિદ્દી પણ છું. મારો ડિરેક્ટર ખુશ હોય અને હું ના ખુશ હોઉં તો હું આપતો નથી સોંગ એને, ત્યાં સુધી ડિલિવર ના કરું. સો યા, આઈ લિસન ટુ માય, ઇનફેક્ટ મારા ઘરમાં બધા લોકો કંટાળી જાય કે આ માણસ ગમે ત્યાં જાય ને ત્યાં, એટલે મેં અગર એક સોંગ બનાવ્યું હોય તો મારે ગાડીમાં એ વગાડવા જોઈએ, મારા હેડફોન્સમાં મારે 50 જગ્યાએ હું સંભળાવું લોકોને કે ભાઈ મને ફીડબેક આપ મને. તો યા, આઈ થિંક એક એક ગીત ની સાથે ની એક જર્ની બહુ લાંબી હોય છે. તમે કમ્પોઝ કરો, તમે ગાઓ છો, તમે પરફોર્મ કરો છો, અને તમે જે અત્યારે મને વાત કરી એક બેબી, મને બહુ જ કનેક્ટિંગ એ વર્ડ લાગ્યો. કારણ કે જ્યારે લોકો ગાય છે, કોઈ પણ કામ કેમ ના હોય એના માટે પેશન જરૂરી છે, એના માટે એક તમારું શું કહેવાય કે એના માટેનું સમર્પણ, સારા શબ્દોમાં કહીએ તો એ જરૂરી છે. તો એક બેબી તરીકે સોંગ એટલે કેવી રીતે, એ પછી એ બેબીનો ઉછેર કેવી રીતે થાય? ઇટ્સ અ જર્ની, એન્ટાયર જર્ની ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ ફોર મી. આખો એક, હું અલગ રીતે વાત કરું તો મારા માટે એક લગ્ન પ્રસંગ જેવું હોય છે. એક કોઈ પણ પ્રોજેક્ટ હોય ને, એ એટલે એવું કહેવાય કે હું એવી રીતે માનું છું કે એક સોંગ છે એ મારું બાળક છે, હું એનો પિતા છું અને એની માતા એ લિરિસિસ્ટ છે. એટલે અમે લોકો બંને ભેગા થઈને બેબીને ઉછેરીએ અમારી પાસેથી, અને પછી અમે એના ગોરધાણા કરાવીએ સિંગર સાથે, અને એ ગોરધાણા થાય પછી જે રિલીઝ ડેટ હોય, જે પ્રોજેક્ટની રિલીઝ ડેટ ચાહે ફિલ્મ હોય, એ લગ્ન પ્રસંગ છે. અને પછી અમે દીકરીને વડાવી દઈએ, પછી એ દીકરીને સંભાળવાનું કામ બધા શ્રોતાઓનું થઈ જાય, અને ત્યાં સુધી અમે વી મેક શ્યોર કે એને એટલું સરસ રીતે એને ગ્રો કરીએ કે એ ખૂબ સારી રીતે પછી ફ્લરિશ થયા કરીએ. સો દેટ્સ ધ ફિલોસોફી ફોર એવરી લિટલ થિંગ દેટ આઈ મેક, વેધર ઇટ ઇઝ અ એટ ફિલ્મ, અ જિંગલ, અ સોંગ, અન એન્થમ, એનીથિંગ. તમે એક લોગોનું મ્યુઝિક પણ અમે બનાવતા હોઈએ છીએ તો અમારા માટે એટલું ઇમ્પોર્ટન્ટ હોય છે કે વી આર રિપ્રેઝેન્ટિંગ સમથિંગ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર દેટ બ્રાન્ડ. તો યા, સો એવરી મ્યુઝિક પીસ દેટ વી યુ નો વી મેક ઓર લિરિસિસ્ટ વુડ રાઇટ is as good as a baby to તમે જ્યારે આટલી બધી વાતો કરી, મને એવું થાય કે તમે શરૂઆત બહુ જ નાની ઉંમરથી કરી હતી પાર્થ, મ્યુઝિકથી કનેક્ટ કેવી રીતે થયા તમે? સો ઇટ વોઝ અ ગોડ ગિફ્ટ. એટલે હું મારા ઘરમાં જ્યારે આઈ થિંક આઈ વોઝ 3 or 4 years old ત્યારે મને મારી પાસે એક પેલું ટોય કીબોર્ડ હતું, એટલે એમાં મને આઈ યુઝ ટુ પ્લે સોંગ્સ, એટલે ટીવી પર જોઈ જોઈને આઈ યુઝ ટુ કોપી ધ સેમ ટ્યુન્સ એવી રીતે. એટલે માય ફાધર મસ્ટ હેવ થોટ કે ભાઈ આમને આને ઇન્ટરેસ્ટ છે એમાં, તો એ મારા માટે એક થોડું સેમી પ્રોફેશનલ કીબોર્ડ લઈને આવ્યા, અને એમાં પછી હી સ્ટાર્ટેડ, એ મને એન્કરેજ કરવા માંડ્યા કે ભાઈ તું આવે, અમુક ફંક્શન્સ હોય, સ્કૂલના ફંક્શનો હોય કે આ ફંક્શન હોય કે યુ નો કમ્યુનિટી ફંક્શન્સ હોય, એ બધી જગ્યાએ મને પરફોર્મ કરવા લઈ ગયા. ક્લબમાં કોમ્પિટિશન્સ હોય એમાં મને લઈ ગયા. ધીરે ધીરે વેન આઈ સ્ટાર્ટેડ વિનિંગ પ્રાઇઝિસ ફોર ઇટ, હી ગોટ મોર સિરિયસ અબાઉટ મી એવી રીતે. સો દેટ્સ હાઉ ઇટ ઓલ સ્ટાર્ટેડ. પછી તો મને થોડા ટાઈમ પછી એવું થવા માંડ્યું કે આઈ વોન્ટ ટુ અર્ન આઉટ ઓફ ઇટ. એટલે યુ નો મને આઈ રિયલી આઈ હેવ નોટ કાઉન્ટેડ, બટ યા મોર દેન આરામથી 15-18 years ફોર શ્યોર, બીકોઝ ઇટ્સ બીન અ લોંગ જર્ની સો ફાર, બટ આઈ એમ એન્જોઈંગ એવરી બિટ ઓફ ઇટ. દેર ઇઝ સો મચ ઓફ લર્નિંગ ઇવન નાવ એવી રીતે. એટલે એવરી ડે ઇઝ અ ન્યૂ ડે, એવરી ડે ઇઝ માય ફર્સ્ટ ડે ફોર મ્યુઝિક, એવું હું માનું છું. તમે જે મ્યુઝિક આપ્યા છે એ ગુજરાતી શ્રોતાઓને કહી શકાય કે દેશભરમાં હિન્દી, ગુજરાતી, અને મને જ્યાં સુધી ખ્યાલ છે સાઉથ માર્કેટમાં પણ તમે એટલું જ જંપ લાવી દીધું છે, તો એ બધાને ગમ્યા છે. એની વાત કરીએ આપણે, પણ તમે આટલી નાની ઉંમરથી શરૂ કર્યું તો તમે કોઈ પ્રોફેશનલ ટ્રેનિંગ કે એવું કંઈ ના? સો ઇટ વોઝ નેવર, મારે હજી સુધી કોઈ પ્રોફેશનલ ટ્રેનિંગ થઈ નથી. ઇનફેક્ટ હું એવું માનું છું કે કીબોર્ડ વગાડતો હતો અને કીબોર્ડ વગાડતા વગાડતા એક સમય એવો આવ્યો કે મેં ગીતો વગાડવાના બંધ કરી દીધા. જે ફિલ્મી ગીતો હું જે પ્લે કરતો હતો એની જગ્યાએ મને ટ્યુન્સ બનવા માંડી મારી દિમાગમાં, અને એને હું ક્રિએટ કરીને રેકોર્ડ કરતો હતો. સો થીમ્સ, જેમ કે હું આઈ યુઝ ટુ મેક સેડ થીમ્સ, આઈ યુઝ ટુ મેક રોમેન્ટિક થીમ્સ, અને એને હું મારી પાસે સેવ કરીને રાખતો હતો. તો એવી રીતે આખું એક યુ નો વળાંક થયો કે ભાઈ આવી રીતે
જાતે જાતે એક્સપ્લોર કરતા કરતા કે ભાઈ કેવી રીતે બધું થાય છે એવી રીતે જ. સો આઈ હેવ નેવર ટેકન એની સોર્ટ ઓફ અને ઇટ વોઝ અ ગોડ ગિફ્ટ. જે પણ આવતું હતું, જે કોમ્પોઝિશન્સ બનતા હતા, ઇટ ઇઝ ઓલવેઝ બીન અ ગોડ ગિફ્ટ. અને ગોડ હેઝ મેડ શ્યોર કે હું રાઇટ સ્ટેજ પર રાઇટ વસ્તુઓ લર્ન કરતા કરતા આગળ વધતો ગયો. આ ટ્રેનિંગની વાતે જનરલી જ્યારે એવું હોય કે તમે કોઈ સિંગિંગ સાથે જોડાયેલા લોકોને સાંભળો તો સિંગિંગ રિયાલિટી શોઝ બહુ બધા હોય, એટલે તમને કોઈ મ્યુઝિક શીખવાડી શકે, કોઈ તમને ઇન્સ્ટ્રુમેન્ટ પ્લે કરતા શીખવાડી શકે, કોઈ કમ્પોઝ કરતા શીખવાડી શકે? બિલકુલ નહીં. ધેર ઇઝ આઈ સ્ટીલ ડોન્ટ નો. કમ્પોઝર તો ક્યારે તમે શીખીને બની ના શકો, બિકોઝ ઇટ ઇઝ અ ગોડ ગિફ્ટ એઝ આઈ સેડ. એન્ડ આઈ એમ લકી એન્ડ આઈ એમ થેન્કફુલ ટુ ગોડ ફોર ઓલ માય લાઈફ કે આઉટ ઓફ ધ બ્લુ દેર આર સો મેની ટાઈમ્સ વેન આઈ હું સૂતો હોઉં છું અને અચાનકથી હું ઉઠીને 3-4 વાગે ઉઠીને હું મારા કીબોર્ડ પર જતો રહું, બિકોઝ મને એક ટ્યુન બની હોય, એ મને નીંદમાં એટલે મારા ડ્રીમ્સમાં એ ટ્યુન આવી હોય ત્યારે એ વખતે. અને એટલું બધી સ્ટ્રોંગ, એટલે આ હમણાંની જ વાત કરું છું, જસ્ટ લાસ્ટ વીક વાઇલ આઈ વોઝ સ્લીપિંગ હું સૂઈ ગયો હતો અને મને એક એવી ટ્યુન યાદ એટલે દિમાગમાં આવી હશે કે હું એનાથી ઉઠી ગયો, ટ્યુનથી જ ઉઠી ગયો જે મારા સબકોન્શિયસમાં ચાલતી હશે. ઇમિજિએટલી આઈ વેન્ટ ટુ માય કીબોર્ડ, હું કીબોર્ડ પાસે જઈ અને એને મેં વગાડી, મેં મારા ફોનમાં રેકોર્ડ કર્યું અને દેન ધ નેક્સ્ટ ડે મારા પ્રોડ્યુસર એક ફિલ્મ માટે આવ્યા હતા, એમને મેં સંભળાવી, એમણે એ સોંગ લઈ લીધું બિકોઝ હી રિયલી લાઇક ઇટ. સો કમ્પોઝર ઇઝ સમથિંગ દેટ યુ નો એ ભગવાનની દેન છે તમને. બાકી તમે કોઈ ક્લાસીસમાં જઈને તમને કોઈ ટ્યુન બનાવતા શીખવાડી ના શકે, અને જો એવું કોઈ શીખવાડતું હોય તો નહીં જવું એમની પાસે. તમે કેટલા બધા સારા ગીતો આપ્યા છે, કેટલા ફિલ્મ્સ એવા છે કે જે ગીતોથી ઓળખાતા હોય અને એ પહેલાં લોકો સુધી પહોંચી ગયા હોય, તો ફિલ્મથી તો શરૂઆત થઈ કે એ પહેલાં તમે કોઈ સિરિયલ કે કોઈ જિંગલ્સ કે કેવી રીતે શરૂઆત કેવી રીતે કરી પ્રોફેશનલી? એવી રીતે થયું કે જેમ મેં તમને કીધું ને કે મેં થીમ્સ બનાવવાની શરૂ કરી હતી અને એવા દરમિયાન એક ડિરેક્ટર છે બિપિન બાપોદરા કરીને, એમણે મને અપ્રોચ કર્યો કે હું એક સિરિયલ કરું છું દૂરદર્શન પર જેનું નામ છે શ્યામલી અને તું એનું બેકગ્રાઉન્ડ સ્કોર કર. એટલે મેં કીધું મને નથી એનું આવડતું પણ યા, એટલે હું થીમ્સ બનાવું છું. મને કીધું તું જે કરે છે એ તારે કરવાનું છે. આઈ વોઝ 15 or 16 યર ઓલ્ડ ત્યારે, અને એમણે મને એવું કીધું કે તારે બેકગ્રાઉન્ડ સ્કોર આ જ કરવાનું છે, તારે જે પીસીસ તું બનાવે છે મને ગમે છે, સો યુ ડૂ ડેટ ફોર માય સિરિયલ. અને હવે એ વખતે એવો જ ટાઈમ હતો બેકગ્રાઉન્ડ સ્કોરનો કે જ્યારે લાઈવ બેકગ્રાઉન્ડ સ્કોર આપવાનો આવે કે એક ફ્લોર પર તમને બેસાડે કીબોર્ડ ને એની સાથે, બીજા ફ્લોર પર એક્ટિંગ ચાલતી હોય, એક્ટર્સ પરફોર્મ કરતા હોય, તો ત્યારે એ સિંકમાં તમારે બેકગ્રાઉન્ડ સ્કોર કરવાનું. એટલે દેટ વોઝ ઇટ વોઝ યા ઇટ વોઝ સમથિંગ દેટ તમારી ભૂલ થાય તો તમને થોડું કોન્શિયસ ફીલ થાય કે અરે મારા લીધે આ લોકોને, બટ ઇટ વોઝ યા. સો દેટ વોઝ માય બિગનિંગ અને શરૂઆતનો જ ફાયદો મળ્યો હશે ત્યારે. એબ્સોલ્યુટલી એબ્સોલ્યુટલી ઇટ હેઝ બીન અ ગ્રેટ લર્નિંગ ફ્રોમ દેટ ટાઈમ ઇટસેલ્ફ. અને એ સિરિયલ કર્યા પછી મને એના લીધે પણ બહુ બધા કામ, બીજી બધી સિરિયલો મળી એન્ડ યુ નો. સો યસ ધેટ ઇઝ હાઉ ઇટ્સ બીન. ત્યાં સુધી તમે અમદાવાદમાં જતા રહે, એટલે તમારી જન્મભૂમિ અમદાવાદ છે પણ હવે કર્મભૂમિ હું મહારાષ્ટ્ર કહી શકું. તો તમે ક્યારે મુંબઈ ગયા એ આખો પીરિયડ? સો હું અહીંયા કામ કરતો હતો, મેં બહુ બધા આલ્બમ્સ કર્યા, આવી રીતે જ પ્રોગ્રેસ થતો ગયો, બહુ બધું ગવર્મેન્ટના પ્રોજેક્ટ્સ કરતો રહ્યો, પછી એડ ફિલ્મ્સ ને બધું કરતો રહ્યો. અને મેં મારું પરફોર્મિંગ આર્ટ્સનું ગ્રેજ્યુએશન કર્યું જેજી કોલેજ ઓફ પરફોર્મિંગ આર્ટ્સ અમદાવાદમાં છે ત્યાંથી, અને હું પછી 2012 મૂવ થયો બોમ્બે એવી રીતે. સો યા ત્યાં સુધી હું અહીંયા જ હતો અને એક બહુ જ અનોખી ઇન્ટરેસ્ટિંગ વાર્તા સાથે હું બોમ્બે શિફ્ટ થઈ ગયો. હા, એ અનોખી વાર્તા શું છે? કારણ કે મુંબઈ જવું એટલું સહેલું નથી જે પ્રકાર અમે સૌ જાણીએ છીએ, તો એ ત્યાં પહોંચવું અને પછી નેક્સ્ટ ડે કામ શોધવું કે મળી જવું એ છે ને. એટલે મારે હંમેશાથી જવું હતું પણ મને એવું ખબર નથી કે કેવી રીતે જવું. અને આઈ ગોટ અ કોલ ફ્રોમ અ ફ્રેન્ડ કે જેમણે કીધું કે બહુ જાણીતા સંગીતકાર છે બોલિવૂડના, એમને એક આસિસ્ટન્ટની જરૂર છે એમ. તો મેં કીધું કે યા, સો આઈ વિલ કમ ટુ મીટ. એમને નેક્સ્ટ ડે મને મળવા ગયો, એમણે મને એક સોંગની ટ્યુન આપી અને મને કીધું કે તું આની ઉપર મ્યુઝિક બનાવ, આ ટ્યુન ઉપર મને ગમશે તો તું પછી વી વિલ સ્ટાર્ટ ટુ વર્કિંગ ટુગેધર. એટલે હું ફરી અમદાવાદ આવ્યો, મારા સેટઅપ ઉપર મેં મ્યુઝિક બનાવ્યું અને મેં એમને મોકલી દીધું મેઇલ પર. અને આઈ યસ, તો એમને મોકલી દીધું અને એમણે મને પછી એવું કીધું કે આઈ હેવ લાઇક યોર વર્ક અને તું એક અઠવાડિયાની અંદર બધું પ્રેપરેશન કરીને તું બોમ્બે આવી જા. અને પછી એક અઠવાડિયા પછી મને કોલ કર, મીન વેલ યુ સેટ યોર થિંગ્સ. એટલે મારે મારા ઇન્વેસ્ટમેન્ટ જે નવા સેટઅપના નવા ફ્લેટના રેન્ટ પર જઈને બોમ્બે શિફ્ટ. મ્યુઝિકલી ફેમિલી બેકગ્રાઉન્ડ નથી ને? ના, એવું નથી. મારા ફાધર ઇઝ એટલે એમને શોખ છે પણ યા, એટલે બેકગ્રાઉન્ડ એવું કંઈ ખાસ નથી. સો યા, સો બોમ્બે જતો રહ્યો અને પછી મને એવું ખબર પડી કે એમને કોઈ પછી ક્યારે કામ કર્યું છે. હી સેટ કે વી વિલ વર્ક ટુ સમ અધર ટાઈમ.
એવી રીતે મારી જર્ની બોમ્બેમાં શરૂ થઈ હતી કે ભાઈ હું ત્યાં પહોંચી ગયો મારું ઇન્વેસ્ટમેન્ટ કર્યા પછી અને પછી મારી પાસે કામ નહોતું. બટ યા, એટલે બોમ્બે એક એવું શહેર છે કે જ્યાં કોઈ પાસે કામ ના હોય એવું બને નહીં. પરંતુ પાર્થ, તમારા સોંગ્સ આવે ને એટલે એક એક અલગ જાદુ થઈ જાય. પછી તે રિક્રિએટ થયેલા સોંગ હોય કે પછી મનમેળો ઓક્સિજન ફિલ્મના સોંગ, ગુજ્જુભાઈનું સોંગ, આ બધા જ સોંગ્સ. પણ મને જ્યાં સુધી ખ્યાલ છે, 2000 થી આ ગુજરાતી તમારી સફર પાછી માતૃભૂમિ સાથે પછી જોડાય. ધેટ્સ ટ્રુ. હું બોમ્બે જતો રહ્યો અને જેમ મેં કીધું, ત્યાં ગયા પછી હું મોન્ટી શર્માને અસિસ્ટ કરતા હતા, એટલે મોન્ટી શર્માની અંડરમાં જ ફરીથી બેકગ્રાઉન્ડ સ્કોર્સનું અને એમના જે સોંગ્સ હોય એને હું અસિસ્ટ કરતો હતો. અને 2014 મને અભિષેક જૈનનો કોલ આવ્યો કે આઈ એમ મેકિંગ અ ફિલ્મ કોલ 2000 અને એમાં તું બેકગ્રાઉન્ડ સ્કોર કર એમ એવી રીતે. એટલે અગેન આઈ વોઝ લાઈક કે ગુજરાતી કોણ કરે બોમ્બે જઈને, યુ નો, બિકોઝ મને નથી ખબર કે આવું એક કેવી રીતે જઈશ. અને 2000 પછીથી આખો ટ્રેન્ડ ચેન્જ થયો છે ગુજરાતી. સો મને અભિષેક જૈન માટે એટલે જ ઇન્ટરેસ્ટ હતો, બિકોઝ હી હેડ મેડ કેવી રીતે જઈશ, વિચ આઈ રિયલી લાઈક. બટ આઈ ડિન્ટ હેવ હોપ્સ કે ગુજરાતી ફિલ્મો આવી બન્યા કરશે કે યુ નો કેવી રીતે એવું. હા, બટ દેન આઈ ડીડ ઇટ બિકોઝ મને 2000 બી બહુ ગમ્યું. આઈ વોઝ શ્યોર અબાઉટ અભિષેક જૈન્સ વર્ક, સો આઈ વોઝ લાઈક કે ઇટ વિલ બી અ ગુડ થિંગ ફોર મી. બટ યા, સો દેટ ઇઝ હાઉ આઈ જોઈન. અને એના પછી બધી ગુજરાતી ફિલ્મોની બધી ઘણી બધી ઓફર્સ આવવા માંડી અને આઈ સ્ટાર્ટ લાઇકિંગ ધ મેકર્સ, ધ સિન્સેરિટી ઇન ધેમ. એટલે જે હિન્દી ફિલ્મોમાં જે મેકર્સની સિન્સેરિટી હોય છે એ જ ગુજરાતીમાં મેં જોઈ. સો દેન દેટ વોઝ માય ગ્રેજ્યુઅલ લર્નિંગ દેટ ઇટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ ટુ ડુ અ હિન્દી પ્રોજેક્ટ, ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ ડુ અ ગુડ પ્રોજેક્ટ, બી ઇટ ઇન એની લેંગ્વેજ. અને મ્યુઝિક ઇઝ ઇટસેલ્ફ અ લેંગ્વેજ મોર દેન એનીથિંગ. આપણે ઇન જનરલી જ મને ખબર છે હું મારા ફ્રેન્ડ્સ કેટલીય ભાષામાં સંગીત સાંભળતા હોઈએ છીએ અને આપણને ગમતું બી હોય છે. So yeah, so then that's how I started taking my own journey. Okay, let's do music in every language possible. એટલે એ પછી લગભગ કેટલી ફિલ્મ્સ થઈ હશે ભાઈ યાર પછી? અત્યાર સુધી આઈ થિંક અરાઉન્ડ 17-18 ફિલ્મો તો ગુજરાતીમાં થઈ જ ગઈ છે અને મરાઠીમાં 2 કરી છે હજી સુધી. અને યા, સો આઈ હેવ બીન ડુઇંગ, અને બીજી બધી ભાષાઓમાં પણ કદાચ કરી છે. મેં સાઉથ માટે પણ મેં કર્યું છે, બહુ બધા આલ્બમ્સ કર્યા છે, સિંગલ્સ કર્યા છે. સો એઝ આઈ સેડ, મને એવું લાગે છે કે ભાષા, સંગીત ઇટસેલ્ફ ભાષા છે. અને ધેટ્સ હાઉ આઈ એમ, હું આગળ વધી રહ્યો છું મારા સંગીતમાં. પણ તમે જે સિંગલ્સની વાત કરી, તમે કેટલાક સોંગને રિક્રિએટ પણ કર્યા છે. અમુક એવા ગીતો છે કે જે નાના બાળકોથી લઈને બધાને ખબર હોય, અટકો મટકો હોય કે પછી અન્ય કેટલા બધા ગીતો, ગુજ્જુભાઈવાળું ગીત પણ જોઈ લો કે જે, હા, એ પણ બધાને એટલું જ ગમ્યું છે. તો એ કેવી રીતે થોટ આવ્યો કે મને આ કરવું છે, કે તમારી પાસે પ્રોજેક્ટ આવ્યો તો કેવી રીતે થયો? એટલે ગુજ્જુભાઈમાં એક સિચ્યુએશન હતી કે જેમાં એને એક ધમાલ ગુજરાતી સોંગ જોઈતું હતું, અપાર્ટ ફ્રોમ ધ ટાઇટલ સોંગ. એટલે પછી આ નિરેનભાઈની અને ઈશાન રાંદેરિયા જે ડિરેક્ટર છે એમનો આઈડિયા હતો કે આપણે એક બિલાડી જાળીએ અને પહેરી સાડી એને આપણે કંઈક બનાવીએ એની ઉપર એમ એવી રીતે. એટલે મેં કીધું પણ એની આગળ શું એમ, યુ નો, એ તો 6 લાઈન છે એવી રીતે. એટલે પછી નિરેનભાઈ આગળ, પણ પહેલાં મેં ટ્યુન બનાવી, હુક લાઈન જે છે મેં બનાવી, એક બિલાડી જાળી એને પહેરી સાડી, સાડી પહેરી ફરવા ગઈ તળાવમાં એ તરવા ગઈ. પછી નિરેનભાઈ લઈને આખા શબ્દો લઈને આવ્યા અને દેન દેટ્સ હાઉ, એટલે બહુ એક ઓર્ગેનિક વેમાં એ સોંગ બન્યું એવી રીતે. સો ઇટ વોઝ ફન. અને લોકોને પણ અત્યારે મજા આવે કારણ કે તમે જે જે સાંભળી રહ્યા છો એવા તમે કંઈક નવું પીરસી રહ્યા છો અને શબ્દો કદાચ એના હશે પણ મ્યુઝિક અલગ છે અને એના કારણે જ કદાચ લોકો સુધી વધારે પહોંચતું હશે. ટ્રુ. યા યા. અને એ ફિલ્મ, એ જે એનો જે સ્કેલ હતો, એ ફિલ્મ જે હતી, એટલી બધી સરસ ફિલ્મ હતી ગુજ્જુભાઈ. ઇટ વોઝ મારી પહેલી ગુજરાતી ફિલ્મ એઝ અ કમ્પોઝર ઇન સોંગ્સ અને બેકગ્રાઉન્ડ સ્કોર બંને. સો આઈ વોઝ વેરી એક્સાઇટેડ એમ. અને સિદ્ધાર્થભાઈનો હું પોતે બહુ ટાઈમથી ફેન અને એમણે મને ગ્રો થતા જોયો છે. સો આઈ વોઝ વેરી એક્સાઇટેડ ટુ બી અ પાર્ટ ઓફ ધેટ. તમે સિદ્ધાર્થ અંતરેની વાત કરી, ઘણા એવા કલાકારો છે, શંકર મહાદેવન, શેખર અવજાણી, આ બધા સાથે પણ તમે કામ કરો છો. એટલે એક એ બેકગ્રાઉન્ડમાંથી ન આવતા હોવા છતાં પણ અહીં સુધી પહોંચવું અને એ લોકો સાથે કામ કરવું, ઓવરઓલ તમારો આ એક્સપિરિયન્સ કે કેવું લાગ્યું કે કઈ રીતે કહી શકો ત્યારે? સો હું જેમ મેં જે એક ગ્રેજ્યુઅલ પ્રોસેસ કરી કે જેમાં મને ગુજરાતી, મને જ્યારે એવું ખબર પડી કે સારું સંગીત કરીએ ગુજરાતીમાં પણ કરીએ, તો મને જે લોકો ગમે છે જે હિન્દીમાં ગાય છે એ લોકોને મેં એવું નક્કી કર્યું કે જો અગર મારી પાસે મને એવો મોકો મળશે ટ્યુનને જસ્ટિસ કરવા માટે તો હું આવા લોકો પાસે ગવડાઈશ. એટલે મેં જે હું હિન્દીમાં કરી શકતો હતો મેં ગુજરાતીમાં કર્યું. મેં શેખર રાવજીયાનીને એક સોંગ માટે અપ્રોચ કર્યા, મેં અરમાન મલિકને. એટલે બેસિકલી આ 3-4 જણા એવા છે જે લોકોનું પહેલું ગુજરાતી સોંગ મારી જોડે હતું એમ. અને એટલે આઈ એમ વેરી હેપી એન્ડ લકી કે આવું, ઇટ ઇઝ અ ગ્રેટ એક્સપિરિયન્સ, યુ નો, યુ ફીલ, તમને મજા આવે, તમને ગમે કે ભાઈ તમે જે કરવા માગો છો થઈ રહ્યું છે. અને મારા પ્રોડ્યુસર્સ બી મને હંમેશા સપોર્ટ કરનારા મળ્યા છે, ડિરેક્ટર પ્રોડ્યુસર્સ હોય, દે હેવ, એ લોકોએ બહુ જ સરસ ટ્રસ્ટ મારી ઉપર મૂક્યો. અને દેન યા,
એટલે એ મને એક ક્વેશ્ચન હતો જ કે કેવી રીતે થાય, તમે પહેલા મ્યુઝિક કમ્પોઝ કરો, તમારી પાસે પહેલા શબ્દો આવે કે તમે બધા સાથે મળીને કરો છો? ફિલ્મોમાં એવું હોય કે તમને પહેલાં એક નરેશન આખી આપી દે, એ નરેશનમાં તમને કહે કે મને આમાં એક સેડ સોંગ જોઈએ છે, એક રોમેન્ટિક સોંગ જોઈએ છે, એક ડાન્સ સોંગ જોઈએ છે. એટલે કમર્શિયલ જ્યારે કોઈ ફિલ્મ હોય તો એમાં પહેલાં ટ્યુન બને. એનું રીઝન એ છે કે તમારે ટ્યુન બહુ કેચી બનાવવાની હોય, તમારે ટ્યુનનો એક સિગ્નેચર પીસ બનાવવાનો હોય. સો મારી દરેક ફિલ્મમાં તમે જોશો તો એક સિગ્નેચર પીસ હોય કે જે એની ઓળખાણ હોય. એ તમે ટ્રેલર ટીઝરથી લઈને પિક્ચર પતે ગીતોમાં બધામાં તમને સિગ્નેચર સંભળાય. સો યુઝ્યુઅલી ટ્યુન પહેલાં બને અને પછી એની ઉપર શબ્દો લખાય. અમુક ટાઈમે સબ્જેક્ટિવ સોંગ્સ હોય કે જેમ કે કોઈ ઉપર સોંગ હોય, જેમ કે બાપ દીકરા ઉપર એક ગીત છે કે પછી કોઈ ગઝલ છે, તો એમાં થોટ પોયમનો વધારે ઇમ્પોર્ટન્ટ હોય, તો ત્યારે અમે લોકો પહેલાં શબ્દો લખાવડાવીએ અને એમાં પછી ટ્યુન કરીએ એમ. બીકોઝ એ પોયમ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ, ધ રાઇટિંગ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. યા, સો ઇટ ઇઝ બોથ ધ વેઝ. પણ ટેકનિકલી ફિલ્મોમાં એવું થતું હોય છે કે ટ્યુન પહેલાં બની જાય અને એની ઉપર શબ્દો લખાય. યા, તમે જેટલા કલાકારો સાથે કામ કરો છો એ બધામાંથી જો તમને કોઈ એક બેસ્ટ સિલેક્ટ કરવાનું કે આની સાથે મારે અગેઈન એન્ડ અગેઈન કરવું છે કે એની સાથે હું વધારે સારું કમ્ફર્ટેબલ થઈ શકું કે વધારે કરવું છે, એવું કંઈ યાદ આવે? કમ્ફર્ટેબલ હું બધા સાથે છું, એવું એવું કંઈ સ્પેસિફિક નથી. પણ મારે હજી સુધી મને કોઈની સાથે કરવાની ઈચ્છા હોય? યા, મેં એકચ્યુઅલી ના, હું મેં લગભગ તો બધાને રેકોર્ડ કર્યા છે. આઈ હેવ ડન અ લોટ ઓફ સોંગ્સ ફ્રોમ ઇવન મારા હિન્દી પ્રોજેક્ટ્સમાં બી મેં બહુ બધા લોકોને કર્યા છે. પણ ગુજરાતીમાં હજી મારે જસલીન રોયલ સાથે વધારે એક્સપ્લોર કરવું છે ગુજરાતી મ્યુઝિક, અને આઈ ફીલ દેટ યુ નો શી કેન ડુ ગ્રેટ. અને મનમેડો વોઝ જસ્ટ વન એક્સપિરિયન્સ. તમે યાદ કરો છો તો એ એક લાઈન તો થઈ જાય, જાણે અજાણે એ દોડી આવે રે, જોને પરાણે બધું ભૂલાવે રે, મનમેડો 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 મનમેડો. તો આજે વાત ગીતોની થઈ રહી છે, એટલે પહેલો સવાલ તો પાર્થ એ જ કે તમારા આટલા બધા ગીતોમાંથી તમારું ફેવરિટ સોંગ કહો. એવરી સોંગ ઇઝ માય ફેવરિટ. મારો અત્યારે તો જે અમુક ગીતો બની રહ્યા છે, જે અમુક ફિલ્મ માટે છે, જે હજી અનરિલીઝ છે, રિલીઝમાંથી આઈ ઓલ્સો લાઈક પંખીરે ઇઝ માય સમથિંગ. અને મને વધારે ગમવા લાગ્યું બીકોઝ શ્રોતાઓનો જે પ્રેમ મળ્યો એનાથી પછી મને એવું થયું કે સમથિંગ લાઈક ધીસ લોકોને આવું ગમે છે, લોકોને આવું એક્સેપ્ટ થાય છે. સો યા, પંખીરે ઇઝ વન ઓફ માય ફેવરિટ. અચ્છા, અને એ તમારા સિંગલ્સમાંથી આલ્બમમાંથી? સિંગલ્સ સોફાર મેં હજી 4-5 કર્યા છે. મને મેં કિંજલ દવે માટે એક સોંગ કર્યું હતું રૂથ બાવરી કરીને. યા, સો દેટ ઇઝ સમથિંગ વિચ આઈ રિયલી લાઈક, મને એ ગમે છે. અને તમારું લેટેસ્ટ મોરિયા પણ અત્યારે લોકોને પસંદ આવી રહ્યું છે, અને હવે શું લઈને આવો છો આગળ? હવે બસ અમે ગરબા એનું એક સોંગ, જે મેં પહેલા કાનુડો કાનુડો કરીને એક ગરબાનું સિંગલ કર્યું હતું આદિત્ય ગઢવી, સિદ્ધાર્થ ભાવસાર અને યશિદા શર્મા સાથે. આ વખતે અમે સિદ્ધાર્થ ભાવસાર, આદિત્ય ગઢવી, હું અને ભૂમિ ત્રિવેદી અમે લોકો એક સોંગ કરી રહ્યા છે મારી યુટ્યુબ ચેનલ માટે. અને એ બહુ જલ્દી બહાર આવશે. એ સોંગનું નામ છે ટિચકી. ટિચકી એટલે શું? પણ ટિચકી એટલે દાંડિયાનો જે અવાજ થાય ને એને ટિચકી કહેવાય. અને નીરેન ભટ્ટે આ આખો કોન્સેપ્ટ ટિચકીનો લઈ આવ્યા છે. અને આઈ એમ એક્સાઇટેડ, આઈ એમ હોપિંગ કે તમને બધાને ગમશે. અને ગરબા કરી શકાય અને એક નવા સબ્જેક્ટ સાથે ગરબા કરવાનો એક આખી વાર્તા છે. ઇટ્સ અ લવ સોંગ, પણ ફન લવ સોંગ છે આખું. તમને જે જોઈ રહ્યા છે લોકો અત્યારે, કદાચ ઘણા એવા યંગ હશે કે જેમને આ ફિલ્ડમાં આવવું છે કે કરવું છે, તો સી જે પ્રકારે તમે વાત કરી કે એવું કોઈ ફેમિલી બેકગ્રાઉન્ડ ન હોય છતાં પણ થઈ શકે, એટલે તમારી એ સંઘર્ષવાળી પણ જર્ની હશે, પણ કદાચ એ પેશનની પાછળ ઢંકાઈ ગઈ છે, એટલે એ ઉપર ખાલી તમે જરાક પ્રકાશ પાડી દો. તો જ્યારે કોઈને એવું ખબર હોય ને કે એને આ લાઈફ ટાઈમ આ જ કરવું છે, તો એ સ્ટ્રગલ વર્ડ જ ના રહે લાઈફમાં. યુ એન્જોય ધ પ્રોસેસ, તમે શીખ્યા જ કરો, શીખ્યા જ કરો. મેં ખાલી આ જ આખા પ્રોસેસમાં એક વસ્તુ શીખી છે કે પેશન્સ રાખવાની. કોઈ લોકો જે, પણ ઇટ ઇઝ અ ગ્રેજ્યુઅલ થિંગ. હવે જ્યારે ઇનિશિયલી મને પણ એવું હતું કે ભાઈ મુંબઈ જઈએ, બોલિવૂડ ફિલ્મો કરીએ, આ કરીએ, તે કરીએ, આમ તે, મને તમે થોડા એવા થઈ જાઓ અમુક ટાઈમે. બટ દેન ઇન ગ્રેજ્યુઅલ પ્રોસેસ તમારે બહુ જ બધી પેશન્સ હોય ને તો તમે આ ફિલ્ડમાં રહી શકો અને સંગીત કરી શકો, યુ નો. અને સાચું કહું ને તો અમારી ફિલ્ડમાં જેટલા ક્રિએટિવ લોકો છે એ લોકોને વધારે મજા પ્રોસેસની હોય છે. રિલીઝ પછી તો તમને થાય કે યાર હવે તો ગમશે તો થેન્ક યુ કહેવાનું છે, નહીં ગમે તો વી વિલ ટ્રાય નેક્સ્ટ ટાઈમ, યુ આર ડન વિથ ઇટ એમ, યુ નો. એટલે અમને વધારે મજા, હવે અમે મ્યુઝિક બનાવતા હોઈએ ત્યારે જે આખી જે આખું યુ ફીલ સો હાઈ, યુ ફીલ, એટલે તમારા સ્ટુડિયોનો માહોલ તમે જુઓ ને રેકોર્ડિંગ સ્ટુડિયોમાં, એવરી વન ઇઝ સો કીન કે તમને સરસ ગીત બનાવીને આપણે. અને અમને લોકોને એવું પડી ના હોય કે લોકોને ગમશે કે નહીં, વી એન્જોય.
અને દેટ પ્રોસેસ ઇઝ મોર ઇન્ટરેસ્ટિંગ. અને જેટલા પણ લોકોને સંગીત કરવું છે એ લોકોને હું માત્ર એટલું કહીશ કે રિઝલ્ટ્સ કે લોકોને ગમશે કે નહીં કે લોકોને ગમવા માટેના ગીતો બનાવે એવું ના કરાય. હંમેશા તમને જે ગમતું હોય તમે કરો અને સી પછી જે રિઝલ્ટ હોય. અને એવું હોય ને કે જ્યારે તમે પોતે સેટિસ્ફાઈડ છો તો લોકો સુધી પહોંચી શકશે ત્યાં સુધી, નહીં તો એ પ્રોસેસ તમારી એ ત્યાં જ બ્રેક થઈ જશે. દેટ ઇઝ વેરી ટ્રુ. એટલે બસ પેશન્સ રાખો અને ઓરિજિનલ કામ કરો. બસ હંમેશા એ મારું હોય છે કે તમે કોઈને કોપી નહીં કરો, તમે કોઈનાથી ઇન્સ્પાયર થાઓ, બટ ડુ યોર ઓન સેલ્ફ. પણ એકચ્યુઅલી જોવા જઈએ ને તો મને અમુક ટાઈમે જે બધા લોકો ઓડિશન્સ મોકલે ને તો દે ટ્રાય ટુ સાઉન્ડ લાઇક સમવન, કોઈક સિંગર જેવા મને એવું જ ગઈને મને મોકલે. એટલે મને થાય કે આ જ મારે સાંભળવું હોય તો હું એને ઓરિજિનલને જ સાંભળી લઉં, યુ નો. સો એક નવું કંઈક, ચાહે સિંગર હોય, ચાહે રાઇટર લિરિસિસ્ટ હોય, ચાહે કોઈ મ્યુઝિક ક્રિએટ કરનારા હોય, જે નોટ ઓન્લી સિંગર્સ બટ જે મ્યુઝિક ક્રિએટ કરતા હોય, જે પ્રોડ્યુસર્સ કહેવાય, મ્યુઝિક પ્રોડ્યુસર્સ, એ લોકો બી સમટાઈમ્સ એ લોકો શું હોય કે ભાઈ આપણે આવા ટાઈપનું મ્યુઝિક ચાલે છે બોલિવૂડમાં તો આપણે એ જ મ્યુઝિક કરીને. સો આઈ થિંક દેટ ઇઝ નોટ રાઈટ, યુ નો, યુ હેવ ટુ બી યોર સેલ્ફ. તમે તમારી રીતે જો સંગીત કરશો તો એ વધારે. પાર્થ, શ્યામલીથી શરૂ કરીને આ તમામ મૂવીઝ ને હવે તમારું અપકમિંગ પ્રોજેક્ટ પણ આપણે લઈ લઈએ નવરાત્રી વાળો, આ આખી સફર માટે જો કોઈ એકને શ્રેય આપવું હોય તો કોને આપો? હું સૌથી વધારે શ્રેય શ્રોતાઓને આપીશ, મારી ફેમિલીને આપીશ, જે લોકોએ મને એનું સૌથી વધારે રીઝન એ નહીં કે એ લોકોનો એ સપોર્ટ છે ને, કોઈપણ સંગીતમાં રહેવાવાળા લોકો કે કોઈપણ ક્રિએટિવ ફિલ્મવાળા લોકો છે ને બહુ ધૂની હોય, એટલે એટલા ધૂની હોય ને કે એ લોકો અલગ અલગ મૂડથી આમ એક દિવસની અંદર 15 મૂડ સ્વિંગ્સ હોય એમને. એટલે એમાં જે ફેમિલીનો સપોર્ટ હોય ને એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. મૂળ કામ તો તમને મળે ના મળે, સપોર્ટ દેખાય છે. પાર્થ ઠક્કર કદાચ નથી બોલાતું, પાર્થ ભરત ઠક્કર જ બોલાય છે. આઈ થિંક ઇઝ ધ બિગેસ્ટ સપોર્ટ દેટ આઈ ઓલવેઝ હેવ. અને આજના દિવસમાં બી હું કોઈ સોંગ બનાવું તો અનરિલીઝડ હોય હું પહેલાં મારા ફાધરને મોકલું અને એ એટલું સરસ મને ક્રિટિસાઇઝ કરે, એટલું સરસ મને જવાબ. હી ઇઝ લાઇક અ વેરી ગુડ લિસનર. હી નોઝ કે ભાઈ આ તું નહીં કર, આ તું બરાબર નથી કરી રહ્યો, આ તું સરસ કરી રહ્યો છે. સો યા, ઇઝ અ બિગેસ્ટ, યુ નો. ક્યારેક થયું છે કે એમણે કહ્યું હોય કે આ રહેવા દે? યા, મને અમુક ટાઈમે તો મને અમુક ગીતો એવા રિજેક્ટ મારે ને મને થાય કે અચ્છા ના તો આની, અને અમુક ટાઈમે એમને એટલું બધું ગમી જાય તો આઈ ફીલ હેપી અબાઉટ ઇટ. યસ, હી ઇઝ બીન અ ગ્રેટ. આપણે હવે શોને જ્યારે એન્ડ કરીશું એ પહેલાં મારે તમારી પાસેથી કેટલાક તમારા ફેવરિટ સોંગ સાંભળવા છે, કારણ કે હું ને દર્શકો એની રાહ જોઈને ખાસ બેઠા છીએ. કેટલાક સોંગ્સ કે જે તમને ગમતા હોય, તમે એનું ફ્યુઝન પણ અમારી સાથે કરી શકો છો એઝ યુ વિશ. આઈ વિલ ડુ પંખી રે, એઝ આઈ, યુ નો, હું બધા માટે ગાઈશ, બીકોઝ સમથિંગ વેરી સ્પેશિયલ એ મારા. જુદી જુદી રીત છે, સાવ વિપરીત છે આ નમૂના, બિટ અને સ્વીટની જેમ ઓપોઝિટ છે આ નમૂના. એક નદી કિનારા બે જો સામે સામે વહે છે, કોઈનું ના સુણતા એ જે ધારે એવું કરે છે. નમૂના રે નમૂના હે, અધૂરા ને મધુરા હે, નમૂના રે નમૂના કેવા છે. શું વાત છે, બહુ જ સરસ પાર્થ. ખરેખર મને લાગે છે સ્ટુડિયોનો માહોલ એકદમ અત્યારે સંગીતમય થઈ ગયો છે, પણ આપણી પાસે સમય નથી, આપણે વાત નહીં જ પૂરી કરવી પડશે. પણ ઓલ ધ વેરી બેસ્ટ ફોર અપકમિંગ પ્રોજેક્ટ્સ, અને આવી જ રીતે તમે ગુજરાતી દર્શકોને વધુ ને વધુ સારું સંગીત પીરસતા રહો. થેન્ક યુ સો મચ, અને ખૂબ આવી રીતે પ્રેમ તમે આપ્યો છે એના માટે થેન્ક યુ, અને ટીવી 9 ને થેન્ક યુ કે યુ નો આઈ એમ યોર વિથ યુ. ઇટ્સ ગ્રેટ ટાઈમ ફોર મી ટુ ટોક વિથ યુ. થેન્ક યુ સો મચ પાર્થ. તો આવી જ રીતે ફરી મળીશું કોઈ નવા કલાકારો સાથે, અને વાત કરીશું ગુજરાતી સિનેમા સાથે જોડાયેલી, અને એ પણ એવી કે જે તમારા માટે અજાણી છે. તો અત્યારે મારે તમારી રજા લેવી પડશે. નમસ્કાર. ગુજરાતી ફિલ્મો અને સંગીત સાથે જોડાયેલી ઘણી બધી વાતોને જાણવા માટે TV9 ગુજરાતીના યુટ્યુબ પેજને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને દબાવવાનું ભૂલતા નહીં. TV9 ગુજરાતીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.